પોરબંદરની રળિયામણી ચોપાટી ઉપર લોકો જ્યાં ત્યાં કચરો ના ફેંકે તે માટે નગરપાલિકા દ્વારા ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે, પરંતુ રોટરી ક્લબ દ્વારા સૌ પ્રથમ વખત સ્માર્ટ બિન મૂકવામાં આવ્યા છે। પોરબંદરની ચોપાટી ખાતે લોકો ફરવા માટે ઉમટી પડે છે, ત્યારે આ ચોપાટીની સ્વચ્છતા જળવાય તે માટે નગરપાલિકા દ્વારા સિમેન્ટના ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે, ત્યારે રોટરી ક્લબ દ્વારા સ્માર્ટ બિન મૂકવામાં આવ્યું છે। પોરબંદરની ચોપાટી ઉપર સૌ પ્રથમ વખત આ સ્માર્ટ બિન મૂકવામાં આવ્યું છે। ચીફ ઓફિસરના હસ્તે આ સ્માર્ટ બિન મૂકવામાં આવ્યું હતું અને આ પ્રસંગે રોટરી ક્લબના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આજે રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા એક સ્માર્ટ બિન નિર્મિત કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન આપણા ચીફ ઓફિસર પટેલ સાહેબે કર્યું છે। આ સ્માર્ટ બિન આપણે જે દરિયાઓની આજુબાજુમાં જે કચરો હોય એ નાખવા માટે છે। આપણી ટ્રેડિશનલ ડસ્ટબિનમાંથી ઘણીવાર કચરો બહાર નીકળી જાય છે, તો આ જે તમે અત્યારે જોઈ રહ્યા છો એ સ્માર્ટ બિન કચરો જે પ્લાસ્ટિક વેસ્ટ છે ખાસ એના માટે કરેલું છે। આપ લોકોને જાણીને આશ્ચર્ય થશે કે આપણને અત્યાર સુધી એવું મનમાં છે કે હવામાનની અંદર ઓક્સિજન માત્ર પ્લાન્ટ્સ દ્વારા કે વૃક્ષો અને જંગલો દ્વારા જ મળે છે, પણ તમારી જાણ ખાતર 50% ઓક્સિજન આપણા એટમોસ્ફિયરમાં દરિયામાંથી આપણને મળે છે। પ્લેન્કટન્સ નામના યુનિસેલ્યુલર હોય છે જે જીવાણુ, એમનાથી આપણને આ ઓક્સિજન મળે છે વાતાવરણમાં। અને જો આપણો દરિયો કોન્ટેમિનેટ થશે, દરિયામાં જો પ્રદૂષણ થશે તો એની સંખ્યા ઓછી થઈ જશે, તો ભવિષ્યમાં આપણને આપણો શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે કે ઓક્સિજનની કમી થઈ શકે, એવો પ્રશ્ન ઊભો થઈ શકે છે। એટલે આપણે બધા આપણા દરિયાનું જતન કરીએ, આપણા પર્યાવરણનું જતન કરીએ અને આ સ્માર્ટ બિનનો ઉપયોગ કરીએ। ચોપાટીની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સ્માર્ટ બિન મૂકવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં વધુ આ પ્રકારના સ્માર્ટ બિન મૂકવામાં આવશે। દરિયા કિનારાની સ્વચ્છતાને લઈને આ પ્રકારના સ્માર્ટ બિન મૂકવામાં આવે તો સમુદ્ર અને સમુદ્ર કિનારે થતો કચરો અને પ્રદૂષણ અટકાવી શકાય। તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।